નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હંડ્રેડ પર્સેન્ટ સક્સેસ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અમે લોકો ફેસબુક ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ શેર ચેટ આ બધા સોશિયલ મીડિયા ગ્રુપ પર એક્ટિવ છીએ જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો તમને એ પણ કહી દેવાનું કે તમે આવા ને આવા વિડીયો જોવા માગતા હોવ બરાબર ઓડિટિંગને લગતા અકાઉન્ટને લગતા આકરાશાસ્ત્રને લગતા અર્થશાસ્ત્રને લગતા તો અહીંયા લિસ્ટ આવશે બરાબર અકાઉન્ટ ઓડિટરની લિસ્ટ આવશે ત્યાં જઈને તમે ચેક કરી શકો છો તો મિત્રો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરીને રાખજો ચાલો મિત્રો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ ઓડિટિંગના પ્રશ્નોની તો પહેલો જ પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે કે કોર્પોરેટ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોના દ્વારા એનાયત કરવામાં આવે છે તો મિત્રો યાદ રાખો આઈ સી દ્વારા મિત્રો આ કોર્પોરેટ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવે છે યાદ રાખો આ પ્રશ્ન પૂછાઈ શકે સેબીની કઈ કલમ કોર્પોરેટ ગવર્નન્સને પ્રાધાન્ય આપે છે તો સી બી બરાબર સેબી એક્ટ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીઝ એક્ટ બરાબર એમાં ફોર્ટી નાઇન બરાબર ફોર્ટી નાઇન આ કલમ છે મિત્રો જેમાં કોર્પોરેટ ગવર્નન્સને પ્રાધાન્ય આપવામાં આવે છે વધારે પડતું પ્રોત્સાહન પણ આપવામાં આવે છે તો બંને વસ્તુ યાદ રાખો કોર્પોરેટ લાઇફ અચીવમેન્ટ અચિવમેન્ટ અવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે ભાઈ આઈ સી એસઆઈ દ્વારા ત્યારબાદ સેબીની કઈ કલમ કોર્પોરેટ ગવર્નન્સને પ્રાધાન્ય આપે છે તો કઈ કલમ ફોર્ટી નાઇન એ પણ યાદ રાખો ત્યારબાદ ડિરેક્ટરોનો પ્રકાર નથી તો નિષ્ક્રિય ડિરેક્ટર આ ડિરેક્ટરનો પ્રકાર નથી જ્યારે વહીવટીય ડિરેક્ટર હોઈ શકે સ્વતંત્ર ડિરેક્ટર હોઈ શકે ત્યારબાદ બિનવહીવટી ડિરેક્ટર પણ હોઈ શકે છે તો આ નિષ્ક્રિય આ કોઈ ડિરેક્ટરનો પ્રકાર જોવા મળતો નથી ઓ સીડીનો સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત નથી તો મિત્રો શેર ધારકોની સમાન સારવાર આવો કોઈ મિત્રો સિદ્ધાંત નથી જ્યારે કોર્પોરેટ ગવર્નન્સમાં શેરધારકની ભૂમિકા આની વાત કરવામાં આવી છે જાહેરાત અને પારદર્શિતા આની પણ વાત કરવામાં આવી છે બોર્ડની જવાબદારી આની પણ વાત કરવામાં આવી છે પરંતુ શેરધારકોને સમાન સારવાર આવી કોઈ વાત કરવામાં આવી નથી તો યાદ રાખો મિત્રો આવો પણ પ્રશ્ન પૂછાય ત્યારબાદ કોર્પોરેટ ગવર્નન્સનું મોડેલ કયું છે જો કોર્પોરેટ ગવર્નન્સનું મોડેલ પૂછ્યું તો તમે જોઈ રહ્યા છો એક તો છે એંગ્લો અમેરિકન એંગ્લો અમેરિકન મોડ્યુલ બરાબર આ મોડેલ છે એનું યાદ રાખો એ પણ ત્યારબાદ ત્યારબાદ આવે ભાઈ ઇન્ડિયન મોડેલ તો આ બંને વસ્તુઓને તમે યાદ કરી રાખજો કારણ કે આમાંથી પ્રશ્ન આવી શકે બરાબર અહીંયા આપણો સાચો જવાબ ડી છે એ એન સી બોથ ત્યારબાદ વિશ્વની સૌ પ્રથમ કંપની કઈ હતી તો મિત્રો આમ તો સોળસો બરાબર અહીંયા ભલે સોળસો સાઠ આપ્યું પણ સોળસોમાં બ્રિટિશ ઇસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી રાણી એલિઝાબેથ હતા બરાબર સોરી રાણી વિક્ટોરિયા હતા એના વિશે તમે જાણો છો મારો તમે વિડીયો જોયો હશે તો એમાં તમને તમામ ડિટેલ આપી છે સુરતમાં ક્યારે આવ્યા સોળસો આઠમાં કોણ એવું સોળસો તેરમાં કોણ એવું સોળસો ને તેરમાં સૌ સુરત ખાતે જે કોઠી સ્થાપવામાં આવી એની પણ વાત કરી છે આ બધી ડિટેલ તો અઢારસો ને ચુમ્માલીસ માં સાઉથ સી બબલ આવું એક મિત્રો કૌભાંડ કરવામાં આવ્યું તો અઢારસો ને ચુમ્માલીસમાં બરાબર બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળ દરમિયાન ભાઈ આ કોર્પોરેટ ક્ષેત્રનું સૌથી જૂનું કૌભાંડ છે એટલે આને પણ તમારે યાદ રાખવું જોઈએ અને તમે જોયું હશે સ્કેમ્પ નાઇન્ટીન નાઇન્ટી ટુ બરાબર હર્ષદ મહેતાનું કોભાડ પછી અત્યારે પીએનબીનું કોભાડ પંજાબ નેશનલ બેંકનું કોભાડ મેહુલ ચોક્સી અને એનો ભાણિયો ભાઈ નીરવ મોદી બરાબર તો આ બધી વસ્તુઓને તમે ધ્યાનથી જોતા જાઓ કારણ કે આમાંથી પ્રશ્નો તમારી એક્ઝામમાં આવી શકે કંપની નિયમન માટે સૌથી પ્રથમ કાયદો કયો બનાવ્યો હતો તો જોઈન્ટ સ્ટોક કંપની ધારો જોઈન્ટ સ્ટોક કંપની સિક્સ આ નહીં મિત્રો ધ્યાન રાખજો કેમ કે આમાં તમે કન્ફ્યુઝ થશો અઢારસો ની વાત વાત છે એટીન ફોર્ટી ફોર બરાબર અઢારસો ને માં આ કાયદો બન્યો હતો કોર્પોરેટ ગવર્નન્સ એ શું છે ભાઈ તો પ્રતિક્રિયાત્મક ખ્યાલ છે શું છે એક પ્રતિક્રિયાત્મક ખ્યાલ છે અને એક સક્રિય પ્રક્રિયા છે શું છે ભાઈ એક સક્રિય પ્રક્રિયા તો આ બંને વસ્તુઓને યાદ રાખો ત્યારબાદ કલમ ઓગણપચાસ વિશે ઝીણવટ તપાસ કરવા માટે કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી તો કુમાર મંગલમ બિરલા સમિતિ કુમાર મંગલમ બિરલા સમિતિની ભાઈ સ્થાપના કરવામાં આવી હતી કલમ ફોર્ટી નાઇન કલમ ફોર્ટી નાઇન વિશે આપણે આગળ વાત કરી બરાબર એટલે તમને આના વિશે તો હવે ખ્યાલ હોવો જ જોઈએ મિત્રો બરાબર તો જ હું તમને જે અત્યારે આ પીરસી રહ્યો છું એ તમને યાદ રહેતું હશે એવી આશા સાથે આગળ વધીએ ભાઈ કોર્પોરેટ ગવર્નન્સમાં સમાવિષ્ટ થતી બાબતો તો સંચાલક મંડળની રચના બરોબર અ શું કહેવામાં આવે છે એને મેનેજિંગ ડાયરેક્ટરનું જે બોર્ડ હોય એ બરાબર સંચાલક મંડળની રચના નાણાકીય હિસાબોમાં રજૂઆત અને પ્રગટીકરણ નાણાકીય હિસાબોમાં સાચી રજૂઆત કરવી એનું સાચું પ્રગટીકરણ કરવું શેર હોલ્ડરોના અધિકાર તો આ ત્રણેય બાબતોનો સમાવેશ એમાં થાય છે ભાઈ કોર્પોરેટ ક્ષેત્રમાં થાય છે કોર્પોરેટ ગવર્નન્સમાં થાય છે સોરી યાદ રાખો આ બાબતને કોર્પોરેટ ગવર્નન્સ પૂછાઈ શકે આવો પ્રશ્નો ત્યારબાદ માલિકી અને વ્યવસ્થાપન બંને એકબીજા સંપૂર્ણપણે સ્વતંત્ર છે આ વિધાન કયા મોડેલ પ્રમાણે સાચું ઠેરવી શકાય છે તો જાપાનીઝ મોડેલ પ્રમાણે ભાઈ માલિકી અને વ્યવસ્થાપન આ બંને એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે આ વિધાન જાપાનીઝ મોડેલ ઉપર આધારિત છે આશ્રિત છે આવું પણ કહી શકાય જર્મન મોડેલ પ્રમાણે બોર્ડની સ્થાપના કરવામાં આવે છે તે બોર્ડ ક્યાં છે ભાઈ ડિરેક્ટર બોર્ડ કહ્યું ભાઈ ડિરેક્ટર બોર્ડ ત્યારબાદ કોર્પોરેટ ગવર્નન્સ માટેના નિયમો કેટલા અને કોના સૂચવેલા છે તો કલમ ફોર્ટી નાઇન સે બી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા સૂચવાયેલા છે કોર્પોરેટ ગવર્નન્સના આ જે નિયમો છે બરાબર એ કલમ ફોર્ટી નાઇન અંતર્ગત આવે જે આપણે વાત કરી આની પહેલા જ થી ત્યારબાદ કલમ ફોર્ટી નાઇન પ્રમાણેની ફરજિયાત જોગવાઈ કઈ છે તો ઓડિટ સમિતિની સ્થાપનાના બોર્ડના સભ્યોને તાલીમની બરાબર જે ઓડિટ સમિતિની સ્થાપના થાય તો બોર્ડના સભ્યોને સ્પેશિયલ જે તાલીમ આપવામાં આવે છે ભાઈ એના માટે આ કલમ ફોર્ટી નાઇનમાં પણ વાત કરેલી છે જોગવાઈ કરવામાં આવેલી છે તો યાદ રાખો આ પણ પ્રશ્નો તમારી એક્ઝામમાં બતાવી શકે ત્યારબાદ મિત્રો ઓડિટરના અહેવાલમાં સાચી અને વ્યાજબી શબ્દનો ઉપયોગ કયા વર્ષથી શરૂ થયો તો નાઇન્ટીન ફિફ્ટી સિક્સ નાઇન્ટીન ફિફ્ટી સિક્સમાં મિત્રો વ્યાજબી બરાબર વ્યાજબી અને સાચી આ બે શબ્દનો ઉપયોગ શરૂ થઈ ગયો કયા વર્ષથી ઓગણીસો ને છપ્પનના વર્ષથી ત્યારબાદ ઓડિટરના અહેવાલમાં સાચી અને ખરી શબ્દનો ઉપયોગ કયા વર્ષથી શરૂ કર્યો હતો તો જો મિત્રો યાદ રાખો સાચી અને ખરી ખરી આવે ભાઈ ઓગણીસો તેર યાદ આવવું જોઈએ અને સાચી અને વ્યાજબી આવે તો ઓગણીસો છપ્પન યાદ રહેવું જોઈએ કારણ કે કારણ કે આ તમને કીધું એ પ્રમાણે કાયદા બદલાયા કરે એટલા માટે બરાબર તો અહીંયા આપણો સાચો જવાબ શું આવે છે ભાઈ ઓગણીસો તેર આવે શું આવે ઓગણીસો તેર તો સાચી અને વ્યાજબી માટે શું આવે ઓગણીસો છપ્પન આવે સાચી અને ખરી માટે શું આવે ઓગણીસો ને તેર આવે તો આ તમામે તમામ ડિટેલ્સને યાદ કરતા જ વિડિયો જોતાં જોતાં જ ઓડિટરે પોતાનો અહેવાલ કોની સમક્ષ રજૂ કરીને પોતાની ફરજ પૂરી થયેલી ગણાશે તો કંપની સેક્રેટરીને પોતાનો મિત્રો અહેવાલ રજૂ કરવાનો હોય કંપની સેક્રેટરી પછી શેર હોલ્ડરો સમક્ષ મૂકતો હોય તો આ કંપની સેક્રેટરીને ઓડિટર પોતાનો અહેવાલ સુપ્રત કરે એટલે એણે એની કામગીરી સંપૂર્ણપણે નિભાવી દીધી કહેવાય શું કરી કહેવાય કામગીરી નિભાવી દીધી કહેવાય એની ફરજ પૂરી કરેલી કહેવાય ભાઈ ત્યારબાદ કંપનીના હિસાબોમાં ભૂલ છેતરપિંડી કે કંપની ધારાનો ભંગ થયેલો જણાય તો ઓડિટર ખાલી જગ્યા અહેવાલ આપે છે તો ખામીવાળો બરાબર કેવો અહેવાલ આપે ભાઈ ખામીવાળો અહેવાલ સુપ્રત કરવામાં આવે એ તો તમને ખ્યાલ છે બરાબર કંઈ ભૂલ રહી જાય કાલે કંઈ છેતરપિંડી થઈ ગઈ હોય અથવા કંપની ધારાનો ભંગ થયો હોય તો અહેવાલ જે બને એ ખામીવાળો બને એટલે ખામીવાળો અહેવાલ આપે છે નીચેનામાંથી કયા સંજોગોમાં ઓડિટરે પ્રમાણપત્ર આપવું પડતું નથી તો દરેક ઓડિટ અહેવાલ સાથે દર વર્ષે ભાઈ પ્રમાણપત્ર આપવું પડતું નથી તો અહીંયા આપણો સાચો જવાબ ક એટલે કે સી અહીંયા આપણો સાચો જવાબ બની રહ્યો છે ત્યારબાદ આગળ વધીએ કંપની ઓડિટરના અહેવાલ ઓડિટર સી એ આર ઓર બે હજાર તેર નીચે પૈકી કંઈક કંપનીને લાગુ પડશે તો ઉત્પાદક કંપનીઓને આ લાગુ પડશે બે હજાર તેરનો જે કરનો કોરોનો જે મતલબ કોરોનાની વાત નથી આ એક પ્રકારનો કાયદો છે એક્ટ છે કલમ છે નાની એવી બરાબર તો એ લાગુ પડશે ઉત્પાદક કંપનીઓને ત્યારબાદ ઓડિટર પ્રમાણપત્ર અંગે કયું વિધાન સાચું છે તો ડી તમે જોઈ રહ્યા છો ઓડિટરે ચકાસેલી બાબતો અથવા હકીકતોનું ખાતરીપૂર્વકનું નિવેદન હોવું જોઈએ આ વિધાન સાચું છે ઓડિટર અહેવાલ અંગે કયું વિધાન ખોટું છે તો ડી ઓડિટ અહેવાલ કંપની સેક્રેટરીનો ઉદ્દેશીને આપવામાં આવે છે મિત્રો એમને ઉદ્દેશીને આપવામાં નથી આવતું બરાબર ઉદ્દેશ કોના કરવામાં આવે છે તો સંચાલક મંડળોને પણ નહીં પરંતુ શેરધારકોને ઉદ્દેશીને આપવામાં આવે બરાબર શેર ધારકોને આપવામાં આવે હા એની ફરજ પૂરી કરવા માટે એક કંપની સેક્રેટરીને એનો અહેવાલ સુપ્રત કરતા હોય બાકી કોને ઉદ્દેશીને હોય તો તમે જાણો છો બરાબર શેરધારકોને ઉદ્દેશીને સોંપવામાં આવ્યો હોય ઓડિટરના ખામીવાળા અહેવાલથી કઈ અસર થાય છે તો ડી સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડતો હોય કોને આપવો પડતો હોય તો શેર ધારકોને કારણ કે શેર ધારકો પ્રશ્ન પૂછે કે ભાઈ આમાં ખામી છે તો તમે શું કર્યું હતું તો સંચાલક મંડળે નો જવાબ આપે બરાબર ત્યારબાદ ઓડિટ અહેવાલ અંગે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી તો નાણાકીય પત્રકો સંપૂર્ણપણે સાચા છે તેવો અભિપ્રાય આપે છે તો મિત્રો આ સાચું નથી બરાબર એમાં થોડી ઘણી મિસ્ટેક હોઈ શકે છે એટલા માટે મિત્રો આ વિધાન સાચું ગણવામાં આવતું નથી બાકીના તમામે તમામ વિધાનો તમે જોઈ રહ્યા છો એ સાચા ઠરે છે ઓડિટર અહેવાલના સંદર્ભમાં નીચેનામાંથી કઈ બાબત સુસંગ નથી તો આમાં મિત્રો સાચો જવાબ આવે છે ઓડિટરે પોતાનો અહેવાલ શેર હોલ્ડરો સુધી પહોંચાડવો જોઈએ તો આ મિત્રો બાબત સુસંગત નથી કારણ કે ઓડિટરે પોતાનો અહેવાલ તૈયાર કરીને કંપની સેક્રેટરીને સુપ્રત કરવાનો હોય અને કંપની સેક્રેટરીને જો યોગ્ય લાગે તો એ શેર શેર ધારકો સમક્ષ રજૂ કરતો હોય છે વર્ષની અધ વચ્ચે રજૂ થયેલ હિસાબો તપાસ્યા બાદ ઓડિટર જે અહેવાલ આપે તેને કેવો કહેવાય તો એને વચગાળાનો અહેવાલ કહેવાય કેવો મિડ ટર્મ બરાબર વચગાળાનો અહેવાલ કહેવાય ઓડિટરના ખામીવાળા અહેવાલમાં નીચે પૈકી કંઈ બાબતોનો સમાવેશ થતો નથી તો ઓડિટને ઓડિટરને મહેનતાણું ન મળેલ હોય તે બાબતનો મિત્રો આમાં સમાવેશ કરવામાં આવતો નથી ત્યારબાદ ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર વચ્ચે કયો તફાવત સાચો નથી તો તમે જોઈ રહ્યા છો બરાબર મિત્રો આમાં એ ઓપ્શન સાચો નથી બાકી તમામે તમામ સાચા છે ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર દર વર્ષે આપવામાં આવે છે ના ના મિત્રો આ એક જ વર્ષમાં આપવામાં આવે છે પછી ઓડિટરને તમે જો ચેન્જ કરો તો આ ફેરબદલ થાય બાકી એમાં ફેરબદલ થતું નથી તો આ તમામે તમામ વિધાનોને તમે વાંચી જજો એવું લાગે તો વિડીયો પોઝ કરીને લખતા જજો બાકી આવીને આવી વિડિયોની મારી વાણી સાંભળવા માટે ફરી મળીશ જય હિન્દ જય ભારત વંદે માતરમ